આ પહેલાના વિડિયોની અંદર આપણે ભારતના બંધારણનું લેખિત સ્વરૂપ, બંધારણનું કદ, એક જ નાગરિકત્વ, મજબૂત કેન્દ્રવાળું સમવાયતંત્ર જેવા મૂળભૂત અને મહત્વના લક્ષણો વિશે અભ્યાસ કરી ગયા. આવા જ મહત્વના અને મૂળભૂત બીજા કેટલાક જે લક્ષણો છે એ લક્ષણોનો અભ્યાસ આપણે આ વિડીયોની અંદર કરવાનો છે. એટલે પાંચમું બંધારણનું મુખ્ય અને મહત્વનું લક્ષણ છે, એનું નામ છે કટોકટી સમયે એકતંત્રી વ્યવસ્થા. આપણા બંધારણની અંદર આવા પ્રકારની કેટલીક જોગવાઈઓ કરેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને કોઈ દિવસ એવો પ્રશ્ન ઉદ્ભવ્યો છે કે જો યુદ્ધ થાય તો બંધારણની અંદર કઈ ઉલ્લેખ કરવામાં આવેલો છે, અથવા કોઈ રાજ્યની અંદર કાયદો અને વ્યવસ્થા જળવાતા ન હોય એના સંદર્ભની અંદર કોઈ જોગવાઈ કરવામાં આવેલી છે, અને ત્રીજું છે કે આપણા રાષ્ટ્રની અંદર ભાવોમાં વધારો થાય એના સંદર્ભની અંદર કોઈ પણ પ્રકારના જોગવાઈ કરવામાં આવેલી છે? તો આવા પ્રશ્નનું સમાધાન આપણે આ વિડિયો દ્વારા મેળવી શકીએ, એને ઉકેલ મેળવી શકીએ. તો સૌ પ્રથમ આપણે વાત કરતા હતા કે કટોકટી સર્જાય તે સમયગાળા દરમિયાન રાષ્ટ્રપતિના અંકુશ હેઠળ આખું રાષ્ટ્ર આવરી લેવામાં આવે છે, એને કહેવાય છે કટોકટી વેળાએ એકતંત્રી વ્યવસ્થા. હવે આપણા બંધારણની અંદર કુલ ત્રણ પ્રકારની કટોકટીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ત્રણ પ્રકારની કટોકટી છે તેની અંદર રાષ્ટ્રીય કટોકટી, બંધારણીય કટોકટી અને ત્રીજું છે નાણાકીય કટોકટી. તો સૌ પ્રથમ આપણે જોઈએ રાષ્ટ્રીય કટોકટી. જ્યારે અન્ય દેશ આપણા રાષ્ટ્ર પર આક્રમણ કરે અથવા યુદ્ધ સર્જાય તે સમયગાળા દરમિયાન રાષ્ટ્રપતિ છે એ રાષ્ટ્રીય કટોકટી જાહેર કરે છે, એને કહેવાય રાષ્ટ્રીય કટોકટી. અને આ કટોકટીના સમયગાળા દરમિયાન રાષ્ટ્રપતિના કહેવા અનુસાર આખા રાષ્ટ્રની અંદર અનુસરવામાં આવે છે અને એને અનુરૂપ પગલાઓ લેવામાં આવે છે, એ છે રાષ્ટ્રીય કટોકટી. બીજી મહત્વની કહી શકાય એવી બંધારણની અંદર જે કટોકટીનો ઉલ્લેખ કરવામાં આવેલો છે એ કટોકટીનું નામ છે બંધારણીય કટોકટી. કોઈ રાજ્યની અંદર કાયદો અને વ્યવસ્થા જળવાતા ન હોય અથવા યોગ્ય રીતે પાલન થતું ન હોય અથવા બંધારણની જે જોગવાઈઓ છે એ જોગવાઈઓ અનુસાર ત્યાં કાયદાઓનું પાલન ન થયું હોય એ સમયગાળા દરમિયાન રાષ્ટ્રપતિ તે રાજ્યની અંદર કે તે પ્રદેશની અંદર જે કટોકટી જાહેર કરે છે તેને કહેવામાં આવે છે બંધારણીય કટોકટી. અને આ બંધારણીય કટોકટીના સમયગાળા દરમિયાન એ પ્રદેશ કે રાજ્યની અંદર રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવે છે અને રાષ્ટ્રપતિ વતી એ રાજ્યપાલ તે રાજ્યનો વહીવટ અને વ્યવસ્થા સંભાળે છે. તો બીજી કટોકટી છે બંધારણીય કટોકટી. ત્રીજી કટોકટીની આપણે વાત કરીએ તો તે છે નાણાકીય કટોકટી. જ્યારે બધા જ ક્ષેત્રોની અંદર બધી જ ચીજવસ્તુઓની અંદર ભાવોમાં જો સતત વધારો થતો હોય એટલે કે ભાવો ઊંચા જતા હોય ત્યારે રાષ્ટ્રપતિ જે કટોકટી જાહેર કરે છે તેને કહેવામાં આવે છે નાણાકીય કટોકટી. અને આ નાણાકીય કટોકટીના સમયગાળા દરમિયાન રાષ્ટ્રપતિ એ જે કર્મચારીઓ છે એના પગાર ભથ્થાઓની અંદર ફેરફાર કરી શકે એવા પ્રકારની પણ જોગવાઈઓ કરવામાં આવેલી છે. તો
આ ત્રણ પ્રકારની કટોકટીનો ઉલ્લેખ આપણા બંધારણના જે કેટલીક જોગવાઈઓ છે એ જોગવાઈ અનુસાર કરવામાં આવેલી છે, તો એ છે રાષ્ટ્રીય કટોકટી, બંધારણીય કટોકટી અને નાણાકીય કટોકટી। આ ત્રણેય કટોકટીના સમયગાળા દરમિયાન આખા રાષ્ટ્રની અંદર એ એક તંત્રી વ્યવસ્થામાં એ આખું રાષ્ટ્ર પરિવર્તિત થાય છે, એટલે કે ફેરવાઈ જતું હોય છે। હવે આપણે જોઈશું બંધારણનું છઠ્ઠું મહત્વનું અને મુખ્ય લક્ષણ, એનું નામ છે દ્વિગૃહી પ્રથા। આપણા દેશનું બંધારણની અંદર જે જોગવાઈઓ કરવામાં આવી છે એ જોગવાઈઓ અનુસાર આપણી સંસદ છે એ સંસદ બે ગૃહોની બનેલી છે। ઉપલું ગૃહ છે તેનું નામ છે રાજ્યસભા અને નીચલું ગૃહ છે તેનું નામ છે લોકસભા। લોકોએ ચૂંટીને જે આપણા પ્રતિનિધિ સ્વરૂપે સંસદમાં મોકલેલા છે એ દેશના નાગરિકો વતી આપણું સંચાલન અને પ્રતિનિધિત્વ કરે છે, એના દ્વારા આ સંસદ નિર્માણ પામેલી હોય છે। અને આ જે સંસદના સભ્યો છે એ મોટા ભાગે એમાંથી નિર્માણ પામેલી જે પ્રધાનમંડળ છે એ પ્રધાનમંડળની રચના કરતા હોય છે, અને પ્રધાનમંડળ છે એ બંને ગૃહની અંદર એ પ્રતિનિધિત્વ કરતા હોય છે, એટલે એ પ્રધાનમંડળ સીધી સંસદને જવાબદાર હોય છે। કેન્દ્રની વાત કરવામાં આવે તો કેન્દ્રની અંદર રાષ્ટ્રપતિના નેતૃત્વ નીચે સંચાલન થતું હોય છે, અને રાજ્યની જો વાત કરવામાં આવે તો રાજ્યની અંદર રાજ્ય તે રાજ્યના ગવર્નર દ્વારા એ ગૃહનું સંચાલન થતું હોય છે। આપણે જે ચૂંટીને આપણે સંસદમાં જે પ્રતિનિધિઓ મોકલેલા છે એ ખૂબ જ અને મહત્વના કહી શકાય એવા કાયદાઓ ઘડતા હોય છે, નિર્ણયો લેતા હોય છે, એટલે એમ કહી શકાય કે રાજ્યસભા કરતા લોકસભા છે એ વિશિષ્ટ અને વધુ સત્તા ધરાવે છે, એટલે કે ચડિયાતી એની સત્તાઓ છે રાજ્યસભા કરતા। હવે વાત કરીશું રાજ્યસભા, તો રાજ્યસભાની અંદર કેટલાક નિષ્ણાંતો વિદ્વાનો ખેલકૂદની અંદર આગળ હોય એવી અગત્યની વ્યક્તિઓ જેને દેશનું નામ રોશન કર્યું હોય તેવી 12 વ્યક્તિઓની નિમણૂક એ સંસદના ઉપલા ગૃહ કે રાજ્યસભાની અંદર રાષ્ટ્રપતિ નિમણૂક કરે છે। રાજ્યસભા છે એ કાયમી ગૃહ નથી, એટલે કે રાજ્યસભાની અંદર જે સભ્યો ચૂંટાઈને આવે છે એ સભ્યો દર 6 વર્ષે એક સભ્ય પદ બદલાતું હોય છે, 6 વર્ષ સુધીની એની મુદત હોય છે, એટલે કાયમી ગૃહ કહેવામાં આવતું નથી, કારણ કે દર બીજા વર્ષે એક 2/3 સભ્યો છે એ નિવૃત્ત થતા હોય છે અને એની ફરીથી ચૂંટણીઓ યોજાતી હોય છે, એટલે જે તે રાજ્યનું પ્રતિનિધિત્વ એ રાજ્યસભાની અંદર જોવા મળે છે, એટલે રાજ્યસભા એ કાયમી ગૃહ કહેવામાં આવે છે। જ્યારે સંસદનું બીજું ગૃહ છે નીચલું ગૃહ એનું નામ છે લોકસભા। આ લોકસભાની અંદર આપણા દેશના નાગરિકો સીધા એને ચૂંટી મત આપી અને આપણા પ્રતિનિધિ તરીકે લોકસભાની અંદર મોકલે છે। આ લોકસભાની અંદર જે આપણું પ્રતિનિધિત્વ કરે છે એ કાયદાઓનું નિર્માણ કરવાનું અને કેટલાક મહત્વના સુધારાઓ કરવાનું કાર્ય પણ બજાવતા જોવા મળે છે। એને લોકસભા છે એ લોકસભા મહત્વના અને મુખ્ય ખરડાઓ પણ એ આમાંથી જ પસાર થતા હોય છે, અને લોકસભા છે એની મુદત 5 વર્ષની હોય છે,
એટલે દર 5 વર્ષે ફરીથી એની ચૂંટણીઓ યોજાય છે અને એ રીતે એનું કાર્યવાહી અથવા એની મુદતની અંદર પરિવર્તન થતું હોય છે. જો રાજ્ય હોય તો રાજ્યની અંદર એ જે મુખ્ય પ્રધાન છે એ મુખ્ય પ્રધાનના વડપણ હેઠળનું આખું પ્રધાનમંડળ છે એ નિર્ણયો લેતી હોય છે અને એ રીતે આખી વિધાનસભા છે એ કાયદાઓ ઘડવાનું કાર્ય કરતી હોય છે. એટલે કેન્દ્રની અંદર સંઘ સરકાર અને રાજ્યની અંદર રાજ્ય સરકાર છે એ ખૂબ જ મહત્વના કહી શકાય એવા નિર્ણયો લેતા હોય છે. તો એમ કહી શકાય કે લોકસભાની મુદત 5 વર્ષની હોવાને કારણે એક કાયમી ગૃહ કહેવામાં આવતું નથી. તો આપણા બંધારણનું છઠ્ઠું મહત્વનું લક્ષણ છે દ્વિગૃહી પ્રથા.